हेलो फ्रेंड्स, आधुनिक आवर्त नियम अने आवर्त कोष्टकनु आधुनिक स्वरूप एनी वात करीशुं। एना पहेला कही दऊं, 74मा पेज उपर डाबी बाजुए ग्रीन बॉक्स में मेंडेलीफनी माहिती आपी छे, क्या भेणा, कई रीते अभ्यास, शुं काय, ए माहिती बधी गोखवानी जरूर नथी, ए जाणकारी माटे छे। एटले तमे तैयार न करो तो चाले, એમાંથી સીધું કંઈ પૂછાય નહીં। ઓકે, હવે આગળ વાત કરીએ। હવે મેન્ડેલીફે જે આવર્ત કોષ્ટક વિકસાવ્યું હતું ત્યારે અવપરમાણવીય કણો, પરમાણુથી નહીં, નાના કણો, ક્ષ કિરણો વગેરે, એની શોધો થઈ। અને જ્યારે ક્ષ કિરણોની શોધ થઈ ને એટલે શું થયું, દરેક વૈજ્ઞાનિકોમાં એક ટ્રેન્ડ ચાલુ થયો હતો, દરેક બાબતને આમ ક્ષ કિરણ હારે એડજસ્ટ કરતા હતા। કેવી રીતે કહેવા માગું છું કે દાખલા તરીકે એ વૈજ્ઞાનિકો બધા બરફનું બંધારણ એક્સ કિરણોથી સાબિત કર્યું હતું, એનો એક્સરે લીધો, જુદા જુદા અણુના એક્સરે લેતા હતા। તો આવા એક ભૌતિક શાસ્ત્રી હેનરી મોસેલ, એને 1913માં હેનરી મોસેલ અંગ્રેજ હતા, એમણે 1913માં આવા બે આલેખ દોર્યા। એક આલેખ અહીંયા તત્વ, જુદા જુદા તત્વોનો પરમાણુ ક્રમાંક ઝેડ, અને અહીંયા લીધું ક્ષ કિરણની આવૃત્તિ રૂટ ન્યુ, ક્ષ કિરણોની આવૃત્તિ એટલે તત્વ ઉપર ટૂંકમાં જુદી જુદી આવૃત્તિના ક્ષ કિરણો પાડે, એમાંથી જે આવૃત્તિને એ રિફ્લેક્ટ કરતું હોય, પરાવર્તિત કરતું હોય, એ આવૃત્તિ લેવાની છે। એટલે પરાવર્તિત ક્ષ કિરણોની આવૃત્તિ, જે આવૃત્તિને આપેલ તત્વ પરાવર્તિત કરી શકતું હોય એવી આવૃત્તિ, પરમાણુ ક્રમાંક ઝેડ મુજબ ગોઠવ્યું। તો આનો ગ્રાફ શરૂઆતના તત્વથી ચાલુ કર્યું તો આમ એક રિધમવાળો મેળો, હવે એ જ જગ્યાએ એને બીજું લીધું, અહીંયા અહીંયા આવૃત્તિ ન્યુ, અહીંયા તત્વોનો પરમાણુ ભાર લીધો। આ ગ્રાફ આ રીતની રેખા મેળો નહીં, અપડાઉન મળે, કોઈ આગળ કોઈ પાછળ, આમ રેખા છે નહીં એવી સીધી કોઈ હરોળ મળી નહીં। એનો મતલબ એમ થયો કે પરમાણુ ભારના ક્રમ મુજબ જો તત્વોને ગોઠવા હોત ને તો એ સચોટ ગોઠવાત જ નહીં ક્યારે। નિયમ ભલે આપ્યો મેન્ડેલીફે, એવું કીધું કે દરેક તત્વ એના પરમાણુ ભારને આવર્તનીય છે, પણ જો પરમાણુ ભાર મુજબ ગોઠવા હોત ને તો આવર્ત કોષ્ટક પરફેક્ટ બનેત જ નહીં। પણ ઝેડ મુજબ જે એને ઝેડ આપ્યો છે, આ ભાર મુજબ નથી આપ્યો, ગુણધર્મો ઉપરથી આપ્યો છે ઝેડ, પરમાણુ ક્રમાંક મેન્ડેલીફે પણ, મેન્ડેલીવ, આ દમિત્રી મેન્ડેલીવ, એમને મેન્ડેલીવ અથવા મેન્ડેલીફ, ચાલ ઉચ્ચારમાં, તો મેન્ડેલીફે પણ અથવા મેન્ડેલીવે પણ શું કર્યું હતું, પરમાણુ ભારને વળગી નોતાર્યા, ગુણધર્મો વાઇઝ ગોઠવી દીધા હતા તત્વોને। અને આને જ્યારે ગુણધર્મો વાઇઝ ગોઠવી દો છો ને તો પાછું એ પ્રમાણે ગોઠવણી ઝેડ ઓકે થઈ ગઈ। એટલે હેનરી મોસેલે આનું અનુમોદન કર્યું, એટલું જ નહીં આના ઉપરથી એને આધુનિક આવર્ત નિયમ આપ્યો કે દરેક તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એના પરમાણિક ક્રમાંકને આવર્તનીય છે, પરમાણુ ભારને નહીં, ભાર મુજબ નહીં ગોઠવવાના, ક્રમાંક મુજબ જે મેન્ડેલીફે જે ગોઠવા છે પરમાણુ ક્રમાંક મુજબ એ સચોટ છે અને એ રીતે જ ગોઠવવા જોઈ, ભાર મુજબ નહીં। જો ભાર મુજબ ગોઠવશો તો ગ્રાફ બરાબર મળતો નથી, બરાબર। હવે સામાન્ય રીતે ત્યાં સુધીમાં 92-94 જેવા તત્વો મળી ગયા હતા, 92 નંબરનું તત્વ એટલે યુરેનિયમ, પછી 93 નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, આ બધા તત્વો એ સમયમાં, ક્યારની વાત કરી છે, પીચ બ્લેન્ડ એક ખનિજ હતી યુરેનિયમની,
એના ઉપર અમુક તત્વોનો મારો ચલાવી અને નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ તત્વો મેળવાતા. વાપરી ચોપડીમાં શું છે, 94 સુધીના નહીં 92 સુધીના જાણીતા હતા કુદરતી રીતે. આ 93 અને 94 નંબરનું તત્વ નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ પીચ બ્લેન્ડ યુરેનિયમની ખનીજ હતી એના ઉપર અન્ય તત્વોનો મારો ચલાવીને એમાંથી મળ્યાતા. કુદરતી રીતના તત્વો નથી, 92 સુધીના તત્વો કુદરતી રીતે મળે, પણ ત્યાર પછીના કુદરતી રીતે મળતા નથી. એક્ટિનિયમ પ્રોએક્ટિનિયમ એ કુદરતી મળે, 90-91 એ બધા, એક્ટિનિયમ 89 નંબર, પછી 90 નંબર થોરિયમ, 91 પ્રોએક્ટિનિયમ, એટલે 89 અને 91 એક્ટિનિયમ અને પ્રોએક્ટિનિયમ આ બધા પીચ બ્લેન્ડમાંથી મળતા હતા, યુરેનિયમ એ મળતું હતું. પણ ત્યાર પછીના તત્વો કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યા છે, મળતા નહોતા. અવપરમાણવીય કણોની શોધ થઈ ગઈ હતી, આવા અવપરમાણવીય કણોનો મારો જ્યારે યુરેનિયમ એક્ટિનિયમ આવા તત્વો પ્રોએક્ટિનિયમ એના ઉપર મારો ચલાવે એટલે નવા નવા તત્વો બનતા હતા. આવી શરૂઆત થઈ ગઈ નવા તત્વોની શોધ થવાની. પછી એને તત્વોને બધાને ગોઠવાતા થયા. તત્વોનો પરમાણુ ક્રમાંક ઝેડ કેટલો હોય તો કે તટસ્થ પરમાણુ લ્યો એમાં જેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય એટલો પરમાણુ ક્રમાંક ઝેડ હોય એનો. તો પરમાણુ ક્રમાંક ઝેડ છે એ એની અંદર રહેલા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન સૂચવે. જો ઓની અંદર ઇલેક્ટ્રોન 8 હોય, પરમાણુ ક્રમાંક 8, પણ ઓ -2 લ્યો તો પછી 8 ન થાય, તો પછી 10 ઇલેક્ટ્રોન થાય. તો ઇલેક્ટ્રોન છે એ કોના આધારે ગોઠવાશે, એના પરમાણુ ક્રમાંક જેટલા હોય તટસ્થ પરમાણુ લઈએ તો. પછી છેલ્લી વાત કરીએ, આજે અત્યારે જે સ્વીકાર્ય છે જે સ્વરૂપ આવર્ત કોષ્ટકનું, એ સ્વરૂપની વાત કરી, જેને એ સમયે મેન્ડેલિફે શ્રેણી કીધી હતી એને અત્યારે આપણે આવર્ત કહી છે. આડી હરો ઊભી હરણને સ્તંભ અથવા કોલમ કહેતા હતા, ફેમિલી કહેતા હતા એને, આપણે આજે પણ ગ્રુપ અથવા ફેમિલી કહી છે ઊભી હરણ. ઊભી હરણમાં ઊભા સ્તંભમાં બ્રાહ્યતમ ઇલેક્ટ્રોન રચના સરખી હોય. ખેર છતાંય જોઈએ આવર્ત કોષ્ટક. હવે આ જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ તમારે તૈયાર કરવાનું છે, મોટે હોવું જોઈએ દરેકને. આજે એક જ દિવસમાં થઈ જાય એવું કોઈ જરૂરી નથી, પણ થઈ જાય જરૂરી છે. તરત ન થઈ જાય તો કશો વાંધો નહીં, પણ થઈ જાય જરૂરી છે, ધ્યાન રાખજો. રેડી? જો આ ઊભો છે ને એ પહેલો સમૂહ, પહેલું તત્વ હાઇડ્રોજન, જેનું સ્થાન આજ સુધી નક્કી થઈ શક્યું નથી. 1 થી 17 સુધીના સમૂહમાં ગમે ત્યાં મૂકવાની છૂટ, સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી થઈ શક્યું નથી. 18મો સમૂહ, ત્યાં હિલિયમ આવશે, પહેલો આવર્ત. હાઇડ્રોજન અને હિલિયમ એટલે અહીંયા એનની કિંમત મૂકીએ, મુખ્ય ક્વોન્ટમાંક એન આ દિશામાં, તો આ 1, 2, 3, 4, 5, 6 અને 7 દરેકે દરેક આવર્તનો ક્રમ એન છે ને, એ જ આવર્તનો ક્રમ, એન બરાબર 1 અને આવર્ત પણ કેવો કહેવાય, પહેલો આવર્ત. એટલે આડી હરોળ શ્રેણી,
આ બીજો, જો વર્ષો પહેલા મેન્ડેલિફે તો આને રોમન આંકડામાં નંબર આપ્યા હતા 1, 2, 8 એ રીતે, પણ ત્યાર પછી અત્યારે આને આધુનિકરણમાં આઈયુપીએસસી નામની સંસ્થા, આઈયુપીએસસીથી બધા પરિચિત હશો, ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12 બરાબર. એટલે થોડો ખ્યાલ રહે. પછી 13, 14, 15, 16, 17 તો કુલ ટોટલ કેટલા થયા? 18 સમૂહ થયા ઊભા. ઊભી કોલમને સમૂહ અથવા ફેમિલી કહેવાય. તો એવા કુલ ટોટલ કેટલા થાય છે? 18. પહેલાં આવર્તને અતિ ટૂંકો આવર્ત કહેવાય. એમાં ખાલી બે જ તત્વો આવેલા છે, હાઇડ્રોજન અને હિલિયમ. બીજા આવર્તમાં ને ત્રીજા બેમાં 8-8 તત્વો આવેલા છે. કયા 8? LI, BE, BC, N, O, F, NE. 8 તત્વો થઈ ગયા. જો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. હું નામે બોલતો જઈશ, કદાચ પ્રોનાઉન્સેશન વગેરે મારી સાથે મેચ કરવું હોય તો જરા જોઈ લેવાનું. નિયોન પછી ત્રીજી હરોળ, ત્રીજું આવર્ત. આપણે આડી હરોળને આવર્ત બોલીશું. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન. એમાં પણ કેટલા તત્વો છે બીજા આવર્તમાં પણ? 8. 2 and 6. તો બીજા અને ત્રીજા આવર્તને ટૂંકા આવર્ત, અતિ ટૂંકો કહેવાય, અતિ લઘુ આવર્ત. આ લઘુ એટલે ટૂંકા આવર્ત. હવે મોટા આવર્ત ચાલુ થશે. આ બે આમાં 18 સંખ્યા થઈ જશે. જે અત્યાર સુધી કેટલી હતી? 8 હતી ને. હવે આ આવર્તમાં કેટલી સંખ્યા કહીશું આપણે? 18. પોટેશિયમ, કેલ્શિયમ, આ તમને યાદ હશે, મેં લાસ્ટ ટાઈમ ઇલેક્ટ્રોન રચના વખતે કીધું હતું યાદ કરવાનું. સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝીંક. યાદ હશે આ ગેલિયમ, એકા એલ્યુમિનિયમ કીધું હતું, ખબર છે. આ જર્મેનિયમ, એકા સિલિકોન કીધું હતું. આ આર્સેનિક, સેલેનિયમ, બ્રોમિન, હિલિયમ, નિયોન, આર્ગોન અને ક્રિપ્ટોન. તો આ પહેલો મોટો આવર્ત થયો જેમાં 18 તત્વો આવેલા છે, 2, 10 and 6. 18 તત્વોનો બનેલો મોટો આવર્ત. ત્યાર પછી પાંચમો આવર્ત ચાલુ થશે. પાંચમો આવર્ત લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ. આમાં શું છે, પછી આવર્તની આપણે જરૂર નથી હોતી. આપણો જે સ્ટડી છે ને આખો કેમિસ્ટ્રીનો, એ સમૂહ વાઇઝ આવશે. કારણ કે એક ઊભો સમૂહ એટલે કે ફેમિલીના ગુણધર્મો સરખા હોય, બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના સરખી, તો એના ગુણધર્મો પણ કેવા મળે છે? સરખા. જો આના ગુણધર્મો સરખા હોય તો આપણે આને એક સાથે અભ્યાસ કરતા હોય ને, એટલે અમને બધાને કેમ કઈ રીતે યાદ હોય? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આવી રીતે યાદ રહીએ તો કંઈ ખોટું નથી. ગમે તે રીતે રહીએ, તમે ટેબલ પૂરું કરી શકો તો ઇનફ. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ, બેરિયમ અને રેડિયમ. સ્ટ્રોન્સિયમ, બેરિયમ અને રેડિયમ. ત્યાર પછીના હવે જે ઓછા જાણીતા છે એ ચાલુ થાય છે, પણ એના પહેલાં એક અહીંયા પૂરા કરી દઈએ. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, જર્મેનિયમ, ટીન અને લેડ, પીબી. પ્લમ્બ કહેવાય ઇન્ટરનેશનલી, અને ઇન્ટરનેશનલી સ્ટેનસ કહેવાય, એટલે તો સંજ્ઞા એસએન મળી છે, પણ ભારતમાં એને ટીન બોલી છે, ભારતમાં ને લેડ બોલી છે. બાકી ઇન્ટરનેશનલી બીજા દેશમાં જાઓ તો પ્લમ્બ કયો ત્યારે ખબર પડી. એન્ટીમની, ભારતમાં એન્ટીમની કઈ છે, વિદેશોમાં ને સ્ટીબાઇન કહેવાય, એટલે તો SB છે, સ્ટીબાઇન. અને બિસ્મથ, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ.
फ्लोरिन क्लोरिन ब्रोमीन आयोडीन अने एस्टेटीन एटी क्रिप्टोन जीनोन अने रेडोन। जो आ रेडियम आर ए छे अने ओलू रेडोन आर एन छे। संज्ञा लखो त्यारे ध्यान राखवानुं पहेलो अक्षर कैपिटल अने बीजो स्मोल, बन्ने अक्षर न स्मोल होवा जोईए न कैपिटल होवा जोईए। पहेलो कैपिटल बीजो स्मोल आ फिक्स छे। हवे अहीं क्यांथी चालू करीशुं? इट्रियम झर्कोनियम पछी एन बी एटले नियोबियम पछी मोलिब्डेनम टी सी एटले टेक्नेशियम पछी आर यू रुथरफोर्डियम रुथोफोर्डियम पछी आर एच रुथोफोर्डियम न कहवाय रुथेनियम कहवाय आर यू एटले रुथेनियम यस रुथेनियम पछी आर एच एटले रोहोडियम पछी पेलेडियम पीडी पछी एजी आर्जेंटिनम एटले सिल्वर चांदी केडमियम बराबर। तो आमां कुल केटला तत्वो थया? बे आ दस आ ने छ आ अठार थया। तो आ पण मोटो आवर्त थयो। चौथो ने पांचमो बे मोटा आवर्त कहेवाय। छठो अति विशाळ अति गुरु अति मोटो आवर्त। केवी रीते? तो के छठा आवर्त में अहीं जे तत्व छे लेंथेनम, बेरियम नी बाजू में क्यूँ तत्व छे लेंथेनम, पण अहीं लेंथेनमे पोताना खाना में बीजा 14 मेहमानों ने साचवा छे 14। तो टोटल आ एक खाना में केटला ऊभा थी गया? 15। लेंथेनम तो हतुं अने बीजा 14। ई 14 ने आपणे नीचे लखशुं, हमणां पछी लखीए, पहेला आने पूरू कर लई बराबर। पछी हाफनियम टेंटेलम टंगस्टन पछी रेनियम आ रुथेनियम हतुं, आ रेनियम छे, आ रोहोडियम छे, बधा अलग अलग छे हो। आ रेनियम टंगस्टन पछी रेनियम पछी ओस्मियम पछी ओस्मियम पछी इरिडियम इरिडियम नी बाजू में प्लेटिनम पछी गोल्ड एटले ओरम अने मर्क्यूरी। प्लेटिनम ओरम अने मर्क्यूरी रेडी। पछी अहीं एक्टिनियम एक्टिनियम पछी आ 189 नंबर थी लॉरेन्सियम आवे 103 नो पछी 104 रुथरफोर्डियम आरएफ पछी डुबनियम डुबनियम पछी एस जी सीबोर्गियम 106 नंबर आ 104 5 अने 6 एस जी जी टी सीबोर्ग। मैं तमने कीधुं तो चेप्टर चालू थयुं त्यारे के सीबोर्गियम ना नाम उपरथी एक छे। पछी बी एच बोहरियम बोहरियम पछी हासियम एच एस हासियम ए जाणीतू छे हासियम पछी मेइटनेरियम मेइटनेरियम एम टी मेइटनेरियम पछी दरमस्टादटियम डी एस। नाम शू कहू छु? दरमस्टादटियम डी एस। पछी आर जी रोंटेजिनियम आर जी एटले रोंटेजिनियम पछी सी एन एटले कोपरनिशियम कोपरनिशियम कहेवाय बराबर। त्यार पछी अहीं तत्वमां हवे प्रॉब्लम थशे। आ 112 नंबरनું આવ્યું ને 13, 15, 17, 18 શોધાણા જ નથી, મતલબ આપણી બુક થઈ ત્યાં સુધીમાં નથી શોધાણા, હવે શોધાઈ ગયા છો। હું પી વિભાગ ભણાવીશ ત્યારે અહીંયા બધા તત્વો મૂકી દઈશું, અત્યારે નથી મૂકવા, અત્યારે જેટલા આવે છે ને એટલા જ મૂકો। ફ્લેરોવિયમ એફએલ પછી એલવી લિવર મોરિયમ બરાબર, બાકીના શોધાવાના બાકી છે, મતલબ કા નામકરણ નથી થયું, આયુપીએસસી હજુ સ્વીકારી નથી લીધા, અથવા હજુ શોધાણા નથી, વચ્ચે પડ્યું જ કામ પૂરું નથી।
બીજી બે આડી હરોળ અહીંયા છે આપણી પાસે, જેને એફ વિભાગના તત્વો કહીશું. આ છે 4F વિભાગ અને આ છે 5F વિભાગ. સ્પેશિયલ વિભાગ છે, એફ વિભાગના તત્વો કહેવાય. આમાં છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં દાખલ થાય. અહીંયા છે સિરિયમ, સિરિયમથી લ્યુટેશિયમ સુધી એ 4F શ્રેણી કહેવાય. અને થોરિયમથી લોરેન્સિયમ, થોરિયમથી LR, LR એટલે લોરેન્સિયમ. આ તત્વો વિશે આપણે વાત કરવી છે. સિરિયમ, પછી પ્રિસ્યોડિયમ PR, પછી નિયોડિયમ, ઓલું નિયોબિયમ હતું, MNB, આ નિયોબિયમ હતું, આ ND છે નિયોડિયમ. પછી પ્રોમિથિયમ, પછી સમેરિયમ, પછી યુરોપિયમ. પ્રોમિથિયમ, સમેરિયમ, યુરોપિયમ, પછી ગેડોલિનિયમ, પછી ટર્બિયમ, ડિસ્પ્રોસિયમ, ટર્બિયમ, ડિસ્પ્રોસિયમ, પછી હોલ્મિયમ, પછી અર્બિયમ, અર્બિયમ ER, પછી TM થુલિયમ, પછી ઇટરબિયમ YB, ઇટરબિયમ. એ જ રીતે થોરિયમવાળી શ્રેણી પૂરી કરીએ. થોરિયમ, પછી પ્રોએક્ટિનિયમ. જો આ 89 નંબર, આ 90, પછી 91 પ્રોએક્ટિનિયમ, પછી યુરેનિયમ U, નેપચ્યુન, નેપચ્યુનિયમ, નેપચ્યુન જે ગ્રહ છે ને એના આધારે નેપચ્યુનિયમ, પ્લુટોનિયમ, પછી અમેરિશિયમ, પછી ક્યુરિયમ, પછી બર્કેલિયમ BK, પછી CF, કેલિફોર્નિયમ, પછી આઇન્સ્ટેનિયમ. મહાન વૈજ્ઞાનિક જે આઇન્સ્ટાઈન છે ને એના નામ ઉપરથી આઇન્સ્ટેનિયમ. પછી એનરિકો ફર્મી, એના ઉપરથી FM, ફર્મિયમ. ફર્મી રેઝોનન્સ શોધ્યું હતું એમણે. ફર્મિયમ કેટલા 100 નંબરનું તત્વ આવ્યું ને, હવે 101 તો બહુ જાણીતું, GTC બોર્ગે શોધેલું, અને મેન્ડેલિફ ઉપરથી નામ મળેલું મેન્ડેલિવિયમ. પછી જે નોબેલ પ્રાઇઝ જેની યાદમાં અપાય છે એ નોબેલિયમ, NO, સર આલ્ફ્રેડ નોબેલના નામથી નોબેલ પ્રાઇઝ અપાય છે, એની સંપત્તિ હતી એમાંથી નોબેલિયમ છે, બરાબર. બસ આટલા તત્વો તમારે અત્યારે યાદ રાખવાના છે, આટલા આવડી જાય તો ઘણું. આ એક લેન્થેનમના ખાનાના 14 મેમનો ક્યાં, સિરિયમથી લ્યુટેશિયમ, એ બધા આમાં છે ભેગા. આ એક્ટિનિયમનું ખાનું છે ને એમાંય બીજા 14 મેમનો છે આ નીચેના 14. તો હવે આ આવર્ત તો અતિ ગુરુ આવર્ત થઈ જાય, કારણ કે એમાં તત્વો કેટલા, જો 2, 10, 14 મેમના, 14 ને 10, 24, ને 2, 26, અને 6, 32, એટલે આ આવર્તમાં 32. આ આવર્તમાં અધૂરો આવર્ત છે, કારણ કે આ હજી શોધાણા નથી, પણ એ શોધાઈ જાય તો ટોટલ તત્વો કેટલા થઈ શકે એવું છે 32. તો પહેલા આવર્તમાં 2 સભ્યો, બીજા અને ત્રીજામાં 8, 8, પછી ચોથા અને પાંચમામાં 18, 18, પછી 32, 32. સાતમો આવર્ત હજુ અધૂરો ગણાય છે, પૂરો થયો નથી. રેડી, આખું આવર્ત કોષ્ટક, એના લઘુ ગુરુ આવર્તો, એની વાત કરી. તમારે આટલું ટેબલ ખાલી યાદ રાખવાનું છે, રહી જશે ખરું, રાખવું તો પડશે. થોડું અઘરું છે હું માનું છું, પણ તમને જો કોઈનું નામ ના આવડે ને તો વિડીયોને રિવાઇઝ કરીને હું બોલતો હોય અથવા નેટમાંથી મળશે.
બીજું આ તત્વોના નામ યાદ રાખવા માટે, કારણ કે નામ યાદ રાખવા એ ભેજામારીનું કામ છે ને. ઘણા લોકો કંઈક ને કંઈક ટ્રીકબાજી લગાવે છે. અમે છેલ્લા વર્ષે જ લેતા હતા ત્યારે નેટમાંથી એવું મળ્યું હતું, દાખલા તરીકે આ સમૂહ ભણાવતો હતો હું, એને યાદ રાખવા માટે છોકરાઓ શોધી આવ્યા, બાલ ગણેશ ઇન થાઈલેન્ડ. બાલ ગણેશ ક્યાં ગયા ફરવા? થાઈલેન્ડમાં. બાલ ગણેશ ઇન થાઈલેન્ડ. જો બી એ એલ બાલ, જી એ એટલે ગણેશ, ઇન ટી એલ એટલે થાઈલેન્ડ, બાલ ગણેશ ઇન થાઈલેન્ડ. મને બહુ ગમી ગયો. તો હાઈ ક્લાસ આવા કોઈકના કોઈક સૂત્રો બનાવીને એ લોકો તૈયાર કર્યા. જ્યાં સુધી મારો સવાલ છે તો મને આ બધા મોઢે છે જ, એ તો તમે જ્યારે આવશો રૂબરૂમાં ત્યારે હું તમને પૂછીશ, ત્યારે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ હું તમને આ મોઢે જ પૂછું છું. પણ મારી પાસે, મેં એવા સૂત્રો નથી બનાવ્યા કોઈ સમૂહના આવર્તના. હવે માની લ્યો કે તમારે એવા સૂત્રો જોઈએ છે તો ક્યાંથી મેળવશો? તમને સોર્સ આપું. યુટ્યુબમાં, યુટ્યુબમાં સર્ચ કરો, યુટ્યુબની અંદર એવા વિડીયોઝ મળી જશે જેમાં તમને આ સમૂહને કેમ યાદ રાખવા એની ટ્રીક સમજાવી હોય. બરાબર છે? તો તમારે જો એવી ટ્રીક જ જોતી હોય તો યુટ્યુબમાંથી લઈ લો. આ સિરિયમથી લ્યુટેશિયમ સુધીના તત્વોને લેન્થેનોઇડ્સ કહેવાય. લેન્થેનમના ખાનામાં છે એટલે અનુલેન્થેનમ, લેન્થેનોઇડ્સ તત્વો છે. આ બધા એક્ટિનોઇડ્સ કયા થાય? થોરિયમથી લોરેન્સિયમ. એક્ટિનિયમના ખાનામાં છે એટલે એને શું કહીશું? એક્ટિનોઇડ્સ. એટલે આ લેન્થેનોઇડ્સ, સિરિયમથી લ્યુટેશિયમ અને થોરિયમથી લોરેન્સિયમ એટલે એક્ટિનોઇડ્સ. બરાબર? તો આ રીતે લેન્થેનોઇડ્સ, એક્ટિનોઇડ્સ એક ખાનામાં રહેલા 14 બીજા વધારાના તત્વો. હવે આના વિભાગ પાડી દઈએ આપણે. વિભાગ કેવી રીતે છે? જો આ બધા બે છે ને એફ વિભાગના તત્વો કહેવાય. એટલે છેલ્લા ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? એમાં એફ કક્ષકમાં. આ પહેલો અને બીજો સમૂહ અહીં સુધીનું, અને એસ વિભાગ કહેવાય. એટલે દાખલ થનાર તત્વો ક્યાં દાખલ થાય? છેલ્લા એસ કક્ષકમાં. એચ તો અપવાદ, એને સાઈડમાં કરી નાખવાનું. એચ અને એચને સાઈડમાં, એની વાત કરતા જ નથી. અહીંથી અહીં સુધીનો જે વિભાગ છે એને ડી વિભાગ કહીશું. છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય. સ્કેન્ડિયમથી ઝીંક, ઇટ્રિયમથી કેડમિયમ, લેન્થેનમથી મર્ક્યુરી અને એક્ટિનિયમથી કોપરનિશિયમ. પછીના અહીંથી અહીંયા પી વિભાગ કહેવાય. 18માં સમૂહ સુધી એમાં છેલ્લા તત્વો બધા પી કક્ષકમાં દાખલ થાય. બરાબર છે? જો અત્યારે મેં ટેબલ સ્લોલી તમને સમજાય એ રીતે લખું છું ધીમે ધીમે, પછી બીજી વારથી જરૂર હશે ત્યાં તો હું ફટાફટ લખી દઈશ. બરાબર છે? દરેક વખતે આપણે આટલો ટાઈમ લઈ શકીએ નહીં, પણ આ સાથે આજનો ટોપિક પૂરો કરીશું. આધુનિક આવર્તનું વર્તમાન સ્વરૂપ લીધું અને આટલું બધું મહત્ત્વ એટલે આપી છે કે આપણું અકાર્બનિક રસાયણશાસ્ત્ર આના ઉપર, જોકે આખું કેમિસ્ટ્રી જ આના ઉપર છે, પણ અકાર્બનિકમાં આપણે આનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. ટેબલનો આ તો શરૂઆત છે. એક એક સમૂહને પકડી પકડીને પાકા કરવાના, એક એક વિશે ચેપ્ટર આવશે. બરાબર? પહેલાં એસ વિભાગનું ચેપ્ટર આવે, એમાં બે સમૂહ આવે. પી વિભાગ હોય તો વરી આવે, એમ હોય, ડી એફ બધા વિભાગ આવી જશે 12માં સુધી. એટલે તૈયાર થઈ જશે. થેન્ક યુ. જય હિન્દ.